जय श्रीमन नारायण। रामानुजदास श्रीमान गट्टू वेणुगोपाल स्वामी द्वारा वर्णन करेल श्रीमद भगवत गीता नो गुजराती भाषांतर हूँ आपने कही रही छू। अध्याय 10 विभूति योग श्लोक 2। नमे विदुः सुरगणाः प्रभवं न महर्षयः अहमादिर्हि देवानां महर्षीणां च सर्वशः ॐ। गीताचार्य श्री कृष्ण परमात्मा अर्जुन साथे आपणे बधाने विभूति योग शिखवी रह्या छे। परमात्मा कहे छे, अर्जुन देवताओ अने महान ऋषियो पण मारा वास्तविक महिमा अने कीर्ति विषे जाणता नथी। हूँ ज ते सर्वे देवताओ अने महान ऋषियोनु एकमात्र कारण अने स्त्रोत्र छू। हूँ ते सर्वे मा प्रथम छू, तेथी तेवो मारा महिमा विषे जाणता नथी। आ प्रमाणे श्री कृष्ण परमात्मा आपणने बधाने तेवो जे कहे छे ते बधु ध्यानथी सांभळवा कही रह्या छे। कोई अन्य द्वारा तेमनो महिमा सांभळवानो कोई संयोग नथी, कारण के अन्य कोई तेने कही शकवा सक्षम नथी। श्री कृष्ण परमात्मा स्वयं ज आपणे बधाने तेमनो महिमा प्रदान करी रह्या होवाथी चालो आपणे ध्यान पूर्वक तेमने सांभळवानो प्रयत्न करिए। चालो आपणे बधा श्री कृष्ण परमात्माना शब्दोनु आ श्लोक स्वरूपे पुनरावर्तन करवानो प्रयास करिए। नमे विदुसुरगणाः प्रभवन्न महर्षयः अहमादिर्हि देवानां महर्षीणां च सर्वशः श्रीमन्नारायण करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु। जय श्रीमन्नारायण। श्रीकृष्ण परमात्माए आखीय भगवद्गीतानुसार अध्याय 18 ना श्लोक 65 थी 70 मा 8 उपदेश द्वारा कहयो छे। श्री कृष्ण कहे छे, जे मारा आ 8 उपदेश अनुसरे छे ते मने प्रिय छे, ए सर्वे भक्तोनु हूँ बधीज रीते रक्षण करीश। श्री कृष्ण परमात्मा पासे थी आखीय भगवद्गीता सांभळ्या पछी अर्जुन कहे छे, करिष्ये वचनम तव, એટલે કૃષ્ણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ, તમે કહો છો એમ કરીશ। અને આથી જ શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે। તો ચાલો આપણે પણ પરમાત્માને 8 વાતો પાળવાનું વચન આપીએ। પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા તપ કે યજ્ઞ નથી। 8 પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ તે હું હવે કહું છું। આપ સૌ પણ એનો મન અને હૃદયથી વિચાર કરો। આ રીતે શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ શ્રી કૃષ્ણની હસ્તી મુખમુદ્રાનો મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ। જય શ્રીમન્નારાયણ। આપણા 8 વચનો આ પ્રમાણે છે। આપણું પહેલું વચન, હે શ્રીમન્નારાયણ, તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ। આપણું બીજું વચન, હે શ્રીમન્નારાયણ, તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ। આપણું ત્રીજું વચન, હે શ્રીમન્નારાયણ, હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ। આપણું ચોથું વચન, હે શ્રીમન્નારાયણ, તમે અનુસરવા કહ્યું છે તેમ
મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું। હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ, તમારી ભક્તિ કરીશ। આપણું પાંચમું વચન, હે શ્રીમન નારાયણ, હું તમારા શબ્દો યાદ કરું છું। મામેકમ શરણમ વ્રજ, તમે તમારી શરણમાં આવવા કહ્યું છે। શ્રીમન નારાયણ, હું માત્ર તમારા જ શરણમાં છું। આપણું છઠ્ઠું વચન, હે શ્રીમન નારાયણ, આપે કહ્યું છે મા શુચ, તમે અમને આશ્વાસન આપી શોક ન કરવા માટે કહ્યું છે, તો હું દુઃખી નહીં થાઉં, શોક નહીં કરું। આપણું સાતમું વચન, હે શ્રીમન નારાયણ, અમારા કલ્યાણ અર્થે આપે શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી આશીર્વાદ આપી અમારા સૌ પર કૃપા કરી છે, તો હું દરરોજ ઓછામાં ઓછો એક શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું। આપણું આઠમું વચન, હે શ્રીમન નારાયણ, હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેવો ગીતાથી અજાણ છે। હે શ્રીમન નારાયણ, તમે કહ્યું છે તેમ કરીશ, તમે કહ્યું છે એમ વર્તીશ, અને તમારા માટે જ કર્મ કરીશ। શ્રીમન નારાયણને આપેલું વચન કે દરરોજ તમે કહ્યું છે એમ કરીશું, એ જ એક મહાન પૂજા છે। તો ચાલો આપણે સૌ દૃઢ શ્રદ્ધા સાથે પ્રભુ પાસે એક સંકલ્પ લઈએ। શ્રીમન નારાયણ, કરિષ્યે વચનમ તવ। શ્રીમન નારાયણ, હું તમારી આજ્ઞાનું પાલન કરીશ। સર્વમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ। જય શ્રીમન નારાયણ। નમે વિદુહ સુરગણાઃ પ્રભવમ નમહર્ષયઃ અહમાદિર્હિ દેવાનામ મહર્ષીનાં ચ સર્વસઃ ઓમ। નમે વિદુસુરગણાઃ પ્રભવન્ન મહર્ષયઃ અહમાદિર્હિ દેવાનામ મહર્ષીનાં ચ સર્વસઃ। શ્રીમન્નારાયણ, કરિષ્યે વચનમ તવ। સર્વમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ। જય શ્રીમન્નારાયણ, જય શ્રીમન્નારાયણ। તમામ ભક્તોને ખાસ વિનંતી, આપણા જીવનની દરેક બાબતોમાં આપણે તાત્કાલિક અને અસરકારક પરિણામો ઈચ્છીએ છીએ। આ પ્રાપ્ત કરવા માટે ચાલો દરરોજ એક મિનિટ ફાળવીએ અને નારાયણાશ્રમ વાંચીએ। નારાયણાશ્રમ મેળવવા માટે તેની વેબસાઇટ જે www.narayanashram.org છે, તેના પર જાઓ અને રજિસ્ટ્રેશનમાં તમારું નામ અને ઈમેલ આપો। તમે આપેલા ઈમેલ પર તમને નારાયણાશ્રમ PDF પ્રાપ્ત થશે। PDFમાં રામાયણનો એક શ્લોક, ગીતાનો એક શ્લોક અને એક વિષ્ણુ નામ છે। આ ત્રણને નારાયણાશ્રમ કહેવામાં આવે છે। દરેક વ્યક્તિને આ શ્લોકોનું અલગ અલગ સંયોજન પ્રાપ્ત થાય છે। જ્યારે દરેક વ્યક્તિ 24,000 ભક્તો સાથે તેમના નારાયણાશ્રમને દરરોજ વાંચે છે અથવા સાંભળે છે, ત્યારે સમગ્ર રામાયણનું એક વાર પારાયણ, શ્રીમદ ભગવદ્ ગીતાનું 33 વાર પારાયણ અને વિષ્ણુ સહસ્ત્ર નામનું 24 વાર પારાયણ રોજ પૂર્ણ થાય છે। આ એક અદ્ભુત અને અસાધારણ પરિણામ છે। તેથી તમે અને તમારા પરિવારના સભ્યો તરત જ વેબસાઇટ પર જાઓ અને તમારું નારાયણાશ્રમ મેળવો। જય શ્રીમન્નારાયણ નારાયણ।